જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 11 બીજ ગણિતમાં આપણે સ્વાધ્યાય 11.1માં દાખલા નંબર 7 પહોંચ્યા હતા, જેની રકમ છે રાધા ચોક પાવડરની મદદથી ડોટ રંગોળી એટલે કે ડોટને સુંદર જોડીને બનાવેલી સુંદર પેટર્ન. આપણે ડોટ ડોટ દોરેલા હોય ટપકા ટપકા, બરોબર, એને જોડીને બનાવેલી એક સુંદર રંગોળી દોરે છે. હવે હારમાં 8 ડોટ છે. હવે માની લ્યો કે એક હાર હોય તો એની અંદર કેટલા ડોટ આપેલા છે, તો કે 8 ડોટ ટપકા આપેલા છે, બરોબર. 2, 3, 4, 5, 6, 7 અને 8 એવી રીતે બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર એવી રીતે હારું આપેલી છે. તેની રંગોળીની આર હારમાં કેટલા ડોટ હશે, હવે કેટલી હારું છે એ નથી ખબર, એમને કહી દીધું કે આર હારમાં, બરાબર. તો આર હારમાં કેટલા ડોટ હશે, જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે, અને જો 10 હાર હોય તો કેટલા ડોટ હશે. હવે આપણને કહી દીધું, બરાબર, આર હારમાં, અને એક હારની અંદર 8 ડોટ. તો હવે આપણને સીધી ખબર પડી જાય શું નિયમ બનશે, બરાબર. આપણને કીધું આપણે હારની સંખ્યા તો શું કીધું છે, બરાબર, આર. અને એક હારમાં ડોટની સંખ્યા, એક હારમાં ડોટની સંખ્યા તો કે 8 છે. તો સીધો સિમ્પલ, હવે તો સીધો નિયમ આવડી જાય, તો ડોટની સંખ્યા જોતી હોય, બરાબર, ડોટની સંખ્યા આપણને એમ કીધું કે આર આરમાં કેટલા ડોટ હશે, તો આપણે જોઈએ તો આર આરની અંદર કેટલા ડોટ હશે. તો સીધું જ 8 આર હોય, બરાબર, 1 આર હોય તો 8, 2 આર હોય તો 16, 3 આર હોય તો 8 × 24, તો ડોટની સંખ્યાનો નિયમ શું બનશે, તો કે 8 આર. હવે આપણને જે પ્રશ્નો આપ્યા, 8 હાર હોય તો, તો આર બરાબર 8 હાર હોય તો કેટલા લેવા, બરાબર 8 લેવા પડે, આર બરાબર 8, બરાબર. 8 હાર હોય, આમ 8 હાર આપેલી હોય, ડો 1, 2, 3 એવી રીતે 8 હાર આપેલી હોય તો આર બરાબર 8, તો એની અંદર કેટલા ટપકા હશે, તો કિંમત મૂકી આની અંદર, તો આર બરાબર 8 હોય ત્યારે ડોટની સંખ્યા 8 અને આર બરાબર 8, આરની જગ્યાએ કેટલા લેવાના છે, 8, તો 8 × 8 68. એવી જ રીતે આપણને એવું પૂછ્યું છે, જો 10 હાર હોય તો, તો આર બરાબર 10 લેવાના ત્યારે, કેમ કે આર એટલે શું છે, હારને, બરાબર, આપણને કીધું હારની સંખ્યા, તો હારની સંખ્યા 10 હોય ત્યારે ડોટની સંખ્યા, તો એ 8 હારની અંદર સૂત્રની અંદર એટલે કે નિયમની અંદર કિંમત મૂકી દઈ, 8 × 8 આર એટલે કેટલા લેવાના, 10 × 8 એટલે 80. હવે આવી જ રીતે આપણે હવે એના પછીનો દાખલો જોઈએ, તો લીલા એ રાધાની નાની બહેન છે, લીલા રે ની રાધાની નાની બહેન છે. હવે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે. લીલા રહી નાની બહેન, નાની બહેન હોય એની ઉંમર ઓછી જોઈ મોટી બહેન કરતા, તો લીલાની ઉંમર રાધા કરતા કેવી હોય, ઓછી જોઈ. કેટલી ઓછી છે, તો કે 4 વર્ષ નાની છે, એટલે 4 વર્ષ ઓછી છે. તો રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકશો, અને રાધાની ઉંમર 1 વર્ષ છે. હાલો, રાધાની ઉંમર 1 વર્ષ છે, આપણે કહી જ દઈએ. હાલો, ધારો કે રાધાની ઉંમર 1 વર્ષ છે. આવા કોયડા તમારે આગળ જતા, બરાબર, ઘણા બધા દાખલા આવશે. હવે રાધાની ઉંમર 1 વર્ષ છે, હવે આપણે બેયની ઉંમર પહેલાં સરખાવી દઈ. રાધાની ઉંમર, બરાબર, અને આપણે પહેલાં લખશું
જેની શોધવાની હોય, લીલાની ઉંમર તમે લખી શકશો તો આપણે લીલાની શોધવાની છે. તો લીલાની ઉંમર બરાબર રાધાની ઉંમર. હવે લીલાની ઉંમર આપણે શોધવાની છે, રાધાની ઉંમર તો આપણને ખબર છે. હાલો રાધાની ઉંમર એક્સ વર્ષ છે, બરાબર એક્સ વર્ષ છે, અહીંયા આપણને ધારી જ લીધું આપણે, બરાબર ને, અને રકમમાં પણ આપણને આપી દીધું છે. તો હવે આપણે જે લીલાની ઉંમર જોતી હોય તો અહીંયા આપણે લીલાની ઉંમર જોઈએ જ છે, પણ એને આપણે બેને સરખાવી દીધી. પણ બેની ઉંમર ખરેખર સરખી છે તો કે ના, સરખી નથી. તો કે કોણ નાનું છે, તો કે આ નાનું છે, આ મોટું છે. તો મોટામાંથી બરાબર આ કેટલી નાની છે, તો કે 4 વર્ષ નાની. તો હું આમાંથી 4 બાદ કરી નાખું, તો જે દાખલા તરીકે આપણને અહીંયા 8 આપ્યા હોય, અહીંયા આપણને આપ્યા હોય 11, બરાબર. હવે આપણને 8 અને 11 આપ્યા હોય તો 11માં આપણે 8 અને 11 સરખા થાય, આપણે અહીંયા મેં લખ્યા 8 બરાબર ન થાય, તો શું કરવું પડે? તો કે આમાંથી મારે કેટલા બાદ કરવા પડે તો 8 થાય? તો કે 11માંથી હું બરાબર 3 બાદ કરી નાખું તો 8 બરાબર 8 થઈ જાય. તો આમાં પણ એવું છે, જે મોટી સંખ્યા છે એમાંથી બરાબર, તો આની માની લ્યો કે 11, આની 14 વર્ષ છે, તો આની આ 4 વર્ષ નાની છે, તો 11માંથી હું 4 બાદ કર 14માં 4 બાદ કરું તો આ કેટલી મળી જાય? 10. તો એવી રીતે હું અહીંયા બાદ કરું છું 4. તો લીલાની ઉંમર બરાબર એક્સ માઇનસ 4 વર્ષ. તેથી લીલાની ઉંમર એક્સ માઇનસ 4 વર્ષ થાય, બરાબર. એવી જ રીતે આપણે પછીનો દાખલો જોઈએ. તો મમ્મીએ લાડુ બનાવ્યા, બરાબર, મમ્મીએ લાડુ બનાવ્યા. તેણે કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા. હવે મમ્મીએ અમુક લાડુ બનાવ્યા હતા, તેમાંથી તેણે કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા. પછી 5 લાડુ બાકી રહ્યા. હવે જે કુટુંબીજનોને મહેમાને આપ્યા પછી 5 લાડુ બાકી હતા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા એલ હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે? તો આપણે અહીંયા જો મમ્મીએ અમુક લાડવા બનાવ્યા. હવે એમાંથી અમુક લાડવા આપ્યા તો આપણે એમ કહી કે મમ્મીએ આપેલા લાડુની સંખ્યા, આપેલા લાડુની સંખ્યા આપણને રકમમાં જ કહી દીધી છે. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા શું છે? એલ હોય તો એલ છે, બરાબર એલ. તો બાકી વધેલા લાડુની સંખ્યા, હવે બાકી કેટલા વધ્યા? પછી 5 લાડુ બાકી રહ્યા, તો બાકી વધેલા લાડુની સંખ્યા, તો કે બરાબર 5. તો મમ્મીએ બનાવેલા લાડુની સંખ્યા બરાબર, તો હવે આ બેનો ટોટલ મારી, તો આપેલા લાડવા બરાબર મહેમાનને એને આપેલા લાડવા, માની લ્યો મહેમાનને 10 લાડવા આપ્યા હોય, 5 વધ્યા હોય, તો 10 ને 5 15, તો આપણે શું કરવો પડે? સરવાળો. તો તેણે કેટલા લાડવા બનાવ્યા હશે? તો કે મમ્મીએ આપ્યા હોય અને બાકી વધ્યા હોય, એનો બેનો સરવાળો કરી દે તો એને કેટલા બનાવ્યા હોય મળી જાય. તો આપણે શોધવાનું શું છે? તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે? તો આપણે કહી મમ્મીએ બનાવેલા લાડુની સંખ્યા, કુલ સંખ્યા, તો કે વૈધા હોય અને આપ્યા હોય બેને સરવાળો કરી દે તો એલ પ્લસ 5. તો આવા પ્રકારનો પણ આપણને પદ નિયમ મળી શકે, બરાબર. તો આ ત્રણેય દાખલા બરાબર દાખલા નંબર 7, 8 અને 9 હોમવર્કની અંદર કરવાના છે.